नमस्ते। आज आम आदमी पार्टी माननीय प्रदेश अध्यक्ष ईशुदान भाई गढ़वी, प्रदेश महामंत्री माननीय मनोज भाई सौरठिया, प्रदेश कार्यकारी अध्यक्ष कैलाश भाई गढ़वी, ज्वेलबेन वसरा, अमरा आम आदमी पार्टी लीगल सेलना प्रदेश प्रमुख प्रणव भाई ठक्कर अने हाईकोर्ट टीम अध्यक्ष पुनीत भाई जुनेजा, हूँ अमारी समग्र टीम आज गांधीनगर सचिवालय खाते चूंटनी कमीशन की जो ऑफिस है त्या रजूआत लईने आया था। गई काले जे लोकसभा चूंटनी जाहिर थई तेनी साथे साथे समग्र देश में विधानसभा पेटा चूंटनी जाहरात थई, आ साथे गुजरात नी अंदर पण विधानसभा जे खाली पड़ेली सीटों है तेमा पेटा चूंटनी जाहरात थई, परंतु 87 विसावदर विधानसभा पेटा चूंटनी कोई जाहरात थई नथी। तो आज अमे चूंटनी कमीशन में मुख्य 7 मुद्दाओं पर रजूआत लईने आया छीए। एक के आज चूंटनी विसावदरनी जाहेर नथी थई, तेम छताय भारतना चूंटनी पंच द्वारा के गुजरातना चूंटनी पंच द्वारा के चूंटनी कमीशन साथे संकळायेला एना प्रवक्ताओ के कोईपण व्यक्तिओ द्वारा विसावदरनी चूंटनी शा माटे जाहेर नथी थई तेनुं कोई कारण बतावामां आव्युं नथी, कोई खुलासो आपवामां आव्यो नथी, राजकीय पक्षों ने कोई जाण करवामां आवी नथी के शा माटे आ विसावदरनी चूंटनी जाहेर नथी थई। टूंकमां जनतानी अंदर एक प्रश्न उपस्थित थयो छे के शा माटे विसावदरनी चूंटनी नथी योजवामां आवी। एक तरफ चूंटनी पंच द्वारा कोई खुलासो कर्यो नथी, कोई कारण आप्युं नथी, तेम छताय भाजपना लोको द्वारा अलग अलग वातो टीवी मीडिया थी फैलावी अने लोकोमां भ्रम फैलावामां आवे छे अथवा लोकोमां गूंचवण ऊभी थाय एवुं कृत्य करवामां आवे छे। केटलाक भाजपना नेताओ अने प्रवक्ताओ गईकाले टीवीमां एवुं कहेता हता के चूंटनी पंचथी भूल थई गई छे, चूंटनी पंचथी टेक्निकल एरर रही गई छे, चूंटनी पंचथी कंईक क्षति रही गई छे, लगभग थई जशे, आवी बधी वातो भाजपना लोको करता हता गईकाले। અમે આજે ચૂંટણી પંચને રજૂઆત કરી છે કે જ્યારે ચૂંટણી પંચે પોતે જ કોઈ ખુલાસો નથી આપ્યો વિસાવદર બાબતે, તો ભાજપના લોકો ઇલેક્શન કમિશનના નામ ઉપર કેવી રીતે ખુલાસાઓ કરે છે? શું ઇલેક્શન કમિશને ભાજપના લોકોને ખાનગીમાં કોઈ માહિતી આપી દીધી છે કે કેમ? આ સિવાય ભાજપના કેટલાક નેતાઓ ગઈકાલથી ભ્રમ ફેલાવે છે, લોકોની અંદર અફવાઓ ફેલાવે છે કે હાઈકોર્ટની અંદર કોઈ કેસ થયો હોવાના કારણે ચૂંટણી નથી થઈ, પરંતુ ચૂંટણી પંચે તો આવો કોઈ કારણ આપ્યું જ નથી। ભારતના ચૂંટણી કમિશનરે કાલે 1.5 કલાક જેવી પ્રેસ કોન્ફરન્સ કરી, ગુજરાતના ચૂંટણી કમિશનર મેડમે પણ કાલે પ્રેસ સંબોધન કર્યું, એમણે કોઈ એવું હાઈકોર્ટનું કારણ નથી આપ્યું, તો ભાજપના નેતાઓ શા માટે આવા જૂઠા કારણો આપી અને લોકોને ભ્રમમાં નાખે છે? તો અમે એના વાશે પણ ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે કે જ્યારે ચૂંટણી કમિશનરે પોતે જ કોઈ ખુલાસો નથી કર્યો તો ભાજપના નેતાઓ આ ગુપ્ત માહિતી ક્યાંથી લઈ આવે છે? આ સિવાય અમે એક એવી પણ રજૂઆત કરી છે કે વિસાવદરના સ્થાનિક લોકો છે એ ગદ્દારોને ક્યારેય માફ કરતા નથી, ગદ્દારોને સજા કરવા માટે વિસાવદરની જનતા જાણીતી છે, જેમણે જેમણે પક્ષપલટો કર્યો છે ભૂતકાળમાં એ તમામ ગદ્દારોને વિસાવદરની જનતાએ કડક સબક શીખવાડ્યો છે, અને એટલે ભાજપે ત્યાં વિસાવદરમાં એક સર્વે કરાવ્યો અને સર્વેની અંદર એવું જાણવા મળ્યું કે ભાજપ ખાલી હારતી નથી, ભૂંડી રીતે હારે છે, એવું ભાજપના સર્વેમાં જ્યારે આવ્યું ત્યારે ભાજપે ચૂંટણી પંચ ઉપર દબાણ લાવી, ચૂંટણી પંચને મેનિપ્યુલેટ કરી, કોઈપણ રીતે યનકેન યુક્તિ પ્રયુક્તિ કરી વિસાવદરની સીટમાં ચૂંટણી ન થાય એવું ષડયંત્ર ગોઠવ્યું છે, આવી વાત લોકમુખે ચર્ચાઈ રહી છે, જનતાની અંદર આવો એક શંકા ફેલાઈ છે, એક ચિંતા પણ ફેલાઈ ગઈ છે, જનતા વિચારે છે કે ખરેખર આ વસ્તુ સાચી હશે કે ખોટી। તો ચૂંટણી પંચને અમે રજૂઆત કરી છે કે ભાજપે દબાણ કર્યું છે કે નહીં વિસાવદર સીટ બાબતે, એ અંગે જનતામાં જે ચર્ચા થઈ રહી છે એ ચર્ચાનો ખુલાસો કરે, ખંડન કરે અથવા તો એનો ખુલાસો આપે, જેથી કરીને જનતામાં ચૂંટણી સમયે ભ્રમ ન ફેલાય। આ સિવાય ચૂંટણી પંચની નિષ્પક્ષતાને લઈને પણ જનતાની અંદર ખૂબ ડર ફેલાયો છે કે આખા દેશમાં ચૂંટણી છે અને વિસાવદરમાં ચૂંટણી કેમ નથી, તો આ બાબતનો યોગ્ય ખુલાસો ચૂંટણી પંચે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સથી કે ઓફિશિયલ લેટરપેડથી કે કોઈ એના સરકારી ઓફિશિયલ માણસ દ્વારા ખુલાસો રજૂ કરવો જોઈએ કે શા માટે આ ચૂંટણી યોજવામાં નથી આવી। ભાજપના માણસો જે કાંઈ પણ દાવાઓ કે દલીલો મીડિયામાં બેસીને કરે છે એ સાચા છે કે ખોટા છે એનો